કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9મું છે, બેઝિક પદાવલી અને નિત્યસમ. તેમનું સ્વાધ્યાય 9.5નો ક્વેશ્ચન નંબર બીજો આપણે ડિટેલમાં સમજવાના છીએ અને જોવાના છીએ. જ્યાં હું તમને કહું ત્યાં તમારે મને કોમેન્ટ બોક્સમાં ડન એવું લખીને જણાવવાનું રહેશે, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને સમજાય છે કે નહીં. ઓકે, ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો મિત્રો, આપણે પહોંચી જાય ક્વેશ્ચન નંબર 2 તરફ. ક્વેશ્ચન નંબર 2 કંઈક આવો છે કે આ સાબિત કરવાનું છે, બરોબર, ગુણાકાર કરવાનો છે. આ સૂત્રનો ઉપયોગ કરી અને ગુણાકાર કરવાનો. સૂત્ર શેનું છે? નિત્યસમનું છે. પહેલું આપણે જે થિયરીનો, નિત્યસમના થિયરીનો લેક્ચર હતો તેની અંદર આ જોયું હતું. શું હતો? તો કે એક્સ વત્તા એ, એક્સ વત્તા બી, એટલે કે આ બે જગ્યાએ સરખું પદ હોય, અહીંયા બે જગ્યાએ અલગ પદ હોય, તો એનો ગુણાકાર કંઈક આ રીતના થાય કે એક્સ નો વર્ગ વધતા એ વધતા બી એક્સ વધતા એ બી. દરેક દાખલાની આગળ મેં આ સૂત્ર લખી દીધું છે, તમને પણ એક્ઝામમાં જ્યારે પૂછશે ત્યારે આ સૂત્ર લખેલું આપશે. ઓકે, તો ચાલો ચાલુ કરીએ. પરંતુ હા, અત્યારે લખેલું આપશે, આઠમા ધોરણમાં જ લખેલું આપશે, પરંતુ આવનારા ધોરણોમાં કોઈ લખેલું નહીં આવે. પણ તમારે પાકું કરવાનું રહેશે, જો કે આટલા દાખલા કરશો તો ઓટોમેટિક યાદ રહી જ જવાનું છે. ઓકે, તો ચાલો જોઈ લઈએ. સૌ પ્રથમ જોઈ લઈ શું છે, તો કે મિત્રો આને આપણે એક્સ કહેશું, આ એક્સ, આને એ કહેશું, આને એ કહેશું. એટલે જુઓ, એક્સ વધતા એ, એક્સ વધતા એ, એક્સ વધતા બી, અહીંયા બી કહેવાનો છે આને, એક્સ વધતા બી થઈ ગયું. તો કે હા, હું નીચે લખું છું કે આને આપણે કહેશું એક્સ, આને કહેશું આપણે આને કહેશું આપણે એ, આને કહેશું આપણે એક્સ, આને કહેશું આપણે બી. ઓકે, એટલે આવી રીતના મેં લખી નાખ્યું છે, એટલે આપણને સહેલું પડે. હવે આ સૂત્રમાં જ્યાં એક્સ છે ત્યાં એક્સ મૂકો, એ છે ત્યાં 3 મૂકો, એક્સ છે ત્યાં એક્સ મૂકો, બી છે ત્યાં 7 મૂકો. એવી રીતના અહીંયા પણ તમે મૂકતા જાઓ, એક્સની જગ્યાએ એક્સ, એની જગ્યાએ 3, બીની જગ્યાએ 7. તો ઓકે, આ સૂત્રમાં આપણે ચાલો મૂકીએ. સૌ પ્રથમ છે એક્સ વર્ગ, એટલે એક્સ નો શું આપણે છે, તો કે એક્સ જ છે, એટલે એક્સ નો વર્ગ વધતા કૌંસમાં એ વધતા બી, એ 3 છે અને બી 7 છે. તો શું કરશું આપણે, એ વધતા બી, એટલે કે એ 3 વધતા બી છે એ 7 છે, એટલે 7. હવે શું છે, એક્સ છે, તો એક્સ નું શું છે, તો કે એક્સ જ આપણે લીધો છે, તો એક્સ જ લેશું, બરોબર. વધતા એક્સ, એક્સ જ આપેલો છે, એ ગુણ્યા બી, એટલે એ 3 અને બી 7, એટલે કે 3 ગુણ્યા 7. આ ટાઈપે કંઈક આપણે લખ્યો, ડન. તો કે હાંજી, આગળ જોઈ લઈ, સાદુરૂપ આપીએ, એક્સ નો વર્ગ એમનેમ જ લખીએ, એક્સ વર્ગ વધતા શું કરશું આપણે, 7 વધતા 3 10 ગુણ્યા એક્સ, એટલે કે 10 એક્સ વધતા 7 તેરી 21 21. અહીંયા શું થયો, તો કે અહીંયા મિત્રો આનો જવાબ આવી ગયો છે. શું થયું, તો કે જવાબ આવી ચૂક્યો છે. ઓકે, આમના પછીનો દાખલા તરફ આપણે પહોંચી જઈએ. બીજા રકમ આપણી સમક્ષ આવી ચૂકી છે. આમાં શું છે, તો કે જુઓ, આ એક્સ એ, એક્સ બી, તો હું નીચે એવી રીતના લખી નાખું, અહીંયા એક્સ લખું છું, અહીંયા એ લખું છું, અહીંયા એક્સ લખું છું, અહીંયા બી લખું છું. એટલે કે જ્યાં એક્સ શું મળ્યો, તો કે એક્સ બરાબર આપણી પાસે 4x છે. આમાં જ્યાં એક્સ છે ત્યાં 4x લેવાનું, એ છે ત્યાં આપણે 5 લેશું, એક્સ છે ત્યાં 4x લેશું, બી છે ત્યાં આપણે લેવાના છીએ 1. ઓકે, તો ચાલો જોઈ લઈ. સૌ પ્રથમ શું કરશું, તો કે અહીંયા એક્સ નો વર્ગ, એક્સ શું છે, તો કે 4x છે, એટલે કે 4x નો વર્ગ વધતા શું છે, જોજો, એ વધતા બી છે. તો એ આપણને શું મળ્યા છે, એ બરાબર 5 છે અને બી 1 છે, એ 5 અને બી 1, એ 5 અને બી 1 છે. અહીંયા શું છે, તો કે એક્સ, તો ત્યાં આપણે શું લેશું, એક્સ બરાબર આપણી પાસે છે 4x. શું છે, તો કે 4x. પછી શું છે, એ બી,
ए बी માં શું લેશું આપણે તો કે a બરાબર આપણી પાસે 5 છે વધતા a ગુણ્યા b એટલે a બરાબર આપણી પાસે 5 છે અને b બરાબર આપણી પાસે 1 છે ઓકે આગળ જોતા જઈએ આપણે 4x નો વર્ગ 4 નો વર્ગ 4 4 16 x નો વર્ગ x વર્ગ વધતા 5 1 5 શું થયું સોરી 5 વધતા 1 કેટલા થયા 5 વધતા 1 6 અને 6 ચોક 24 24 x છે પાછળ એટલે x વધતા 5 1 5 અહીંયા આ દાખલાનો આવી ચૂક્યો છે જવાબ હવે જોઈ લઈ નવો દાખલો ક્વેશ્ચન નંબર 3 જોઈ લઈ શું કહે છે ક્વેશ્ચન નંબર 3 ચાલો જોઈએ તો કે મિત્રો અહીંયા આપણને આ x આપેલો છે આ x છે હવે જોજો અહીં માઈનસ નિશાની છે એટલે હું એક સ્ટેપ પહેલા લખી નાખું તમે જોજો ખાસ આમ લખું 4x વધતા માઈનસ 5 4x વધતા માઈનસ 1 આવી રીતના હું લખી શકું તો કે હા લખી શકું આને x કયો માઈનસ નિશાની સહિતનો 5 માઈનસ 5 આને a કયો આને x કયો અને માઈનસ x ને b કયો x વધતા a હવે સૂત્ર જોવો x વધતા a x વધતા b એટલે કયું આવ્યું x વધતા b સૂત્ર થઈ ગયું તો કે હા તો ચાલો કોને a લખ્યો છે અહીં નીચે હું લખી લઉં આને શું લખ્યું છે તો કે x આને કીધો a આને કીધો x આને કીધો b ચાલો આગળ વધીએ સૂત્રમાં જોતા જાઉં પહેલા શું છે x વર્ગ એટલે x આપણે લીધો છે 4x એટલે કે 4x નો વર્ગ પછી છે વધતા a વધતા b a શું છે તો કે માઈનસ 5 વધતા b શું છે જોજો b શું છે તો કે માઈનસ 1 નિશાની સહિતનો b આપણી પાસે છે પછી શું છે અહીંયા x x એટલે શું છે આપણી પાસે તો કે 4x વધતા a ગુણ્યા b a એટલે કે માઈનસ 5 b એટલે કે માઈનસ 1 માઈનસ 5 માઈનસ 1 ઓકે સૌપ્રથમ 4x નો વર્ગ 4 નો વર્ગ 4 4 16 કેટલો થાય 4 નો વર્ગ તો કે 4 4 16 x નો વર્ગ x વર્ગ વધતા હવે જોજો ખાસ જોજો વધતે ઓછે ઓછા ઓછે ઓછે વધતા 5 વધતા 1 6 મોટો છે 5 એની નિશાની માઈનસ છે એટલે કે આટલાનું થશે માઈનસ 6 6 ચોક 24 x અને અહીંયા માઈનસ પ્લસ માઈનસ એટલે કેટલા થશે માઈનસ 24 x ડન તો કે ડન આગળ વધીએ જોજો ઓછે ઓછે વધતા 5 એકા 5 એટલે શું થશે પ્લસ 5 ઓછે ઓછે વધતા થાય છે એટલે પ્લસ 5 ડન તો કે ડન વધીએ નવા દાખલા તરફ આપણી સમક્ષ આવી ચૂક્યો છે ચોથો દાખલો શું કહે છે ચાલો જોઈ લઈ તો કે આમાં પણ આપણે એક સ્ટેપ પહેલા લખશું શું લખશું તો કે આ પહેલું 4x પ્લસ 5 એમને એમ લખીએ એમના પછી 4x માઇનસ 1 છે એની જગ્યાએ 4x પ્લસ કૌંસમાં માઇનસ 1 લખીએ 4x વધતા કૌંસમાં ઓછા 1 હવે આમાં શું મળે તો કે આ આપણને મળી જાય x આ a આ x અને આ માઇનસ 1 ને આપણે કહેશું b હવે જોવો જોઈએ x વધતા a x વધતા b x વત્તા a x વત્તા b સૂત્ર લાગે તો કે તમે કહેશો હા લાગે સૌપ્રથમ x નો વર્ગ x બરાબર શું છે 4x તો 4x નો વર્ગ 4x નો વર્ગ વધતા શું છે a વધતા b તો a શું છે આપણી પાસે a છે 5 વધતા b શું છે માઈનસ 1 ડન ઓકે પછી શું છે અહીંયા x x શું છે તો કે 4x વધતા a ગુણ્યા b એટલે કે a છે 5 b છે માઈનસ 1 હાલો 4 નો વર્ગ 16 x નો વર્ગ x વર્ગ
વધતા એક્સ વર્ગ વધતા જોજો વધતે ઓછે ઓછા પાંચ માંથી એક જાય તો આવે ચાર 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 સોળ અને એક્સ એટલે કેટલા આવશે સોળ એક્સ વધતા પાંચ ગુણ્યા માઇનસ એક એટલે કે માઇનસ પાંચ આવશે માઇનસ પાંચ સોળ એક્સ નો વર્ગ વધતા સોળ એક્સ માઇનસ પાંચ અહીંયા થઈ જાય આ દાખલો પૂરો આમના પછીનો પાંચમો દાખલો આપણે જોઈ લઈએ પાંચમો દાખલો આપણી સમક્ષ આવી ચૂક્યો છે બરોબર બે પ્લસ જ છે તો આને એ કયો આને સોરી આને એક્સ કયો આને એ કયો અને એક્સ કયો અને બી કયો ચાલો એક્સ એક્સ એ બી ડન સૌ પ્રથમ શું છે એક્સ નો વર્ગ તો ચાલો શું છે તો કે એક્સ નો વર્ગ તો સૌ પ્રથમ શું કરશું એક્સ નો વર્ગ એક્સ શું છે આપણી પાસે ટુ એક્સ છે એટલે ટુ એક્સ નો વર્ગ વધતા વધતા શું છે એ વધતા બી એ એટલે પાંચ વાય અને બી એટલે ત્રણ વાય પાંચ વાય વધતા ત્રણ વાય પછી શું છે એક્સ એક્સ એટલે કે ટુ એક્સ વધતા એ ગુણ્યા બી એ એટલે કે પાંચ વાય બી એટલે કે ત્રણ વાય પાંચ વાય ગુણ્યા ત્રણ વાય ચાલો આગળ જોતા જાઓ સૌ પ્રથમ અહીંયા એક્સ નો વર્ગ હતો એટલે કે ટુ એક્સ નો વર્ગ એટલે કે ઉપર વર્ગ કરવાનો રહી ગયો ચાલો બે નો વર્ગ ચાર એક્સ નો વર્ગ એક્સ વર્ગ એક્સ નો વર્ગ શું થશે મિત્રો તો કે એક્સ વર્ગ આ થોડુંક બગ છે એટલે આ લીટા થઈ જાય છે પ્લસ જોજો પાંચ વત્તા ત્રણ શું થશે આઠ પાંચ વત્તા ત્રણ આઠ વાય હવે જોજો આઠ વાય ગુણ્યા ટુ એક્સ એ આપણે હવે એક નવું સ્ટેપ કરી નાખીએ છીએ બરોબર પાંચ ત્રણ પંદર વાય અહીંયા લખી નાખો પંદર વાય હવે શું કરવાનું ફોર એક્સ નો વર્ગ એમને એમ આઠ બે સોળ એક્સ ગુણ્યા વાય એટલે કે એક્સ વાય સોળ એક્સ વાય વધતા પંદર વાય એમને એમ પંદર વાય એમને એમ શું થયો તો કે આ જવાબ આવી ગયો શું આવ્યો ચાર એક્સ વર્ગ વધતા સોળ એક્સ વાય વધતા પંદર વાય બરોબર ન એક ભૂલ છે અહીંયા વાય ગુણ્યા વાય કોણ કરશે વાય ગુણ્યા વાય વાય વર્ગ એટલે પંદર વાય નો વર્ગ જવાબ આવશે ચાલો જોઈ લઈ છઠ્ઠો દાખલો છઠ્ઠાની રકમ આપણી સમક્ષ આવી ચૂકી છે ઓકે એ બરાબર સૌ પ્રથમ આ એક્સ આ એ આ એક્સ આ બી જોવો જોઈએ એક્સ વત્તા એ એક્સ વત્તા બી આવ્યું આ તો કે આવ્યું તો કે હા એક્સ વત્તા એ એક્સ વત્તા બી ઓકે તો સૌ પ્રથમ એક્સ વર્ગ એક્સ બરાબર આપણે ટુ એ સ્ક્વેર લીધા છે તો ચાલો એક્સ વર્ગની જગ્યાએ આપણે ટુ એ વર્ગ નો વર્ગ એમ લઈએ શું કામ તો કે એક્સ ની જગ્યાએ આપણે ટુ એ વર્ગ લીધા અને આખાનો વર્ગ છે એટલે આ વર્ગ પણ કરવો પડે ઓકે હવે શું છે પ્લસ ની નિશાની છે પ્લસ હવે એ વધતા બી એ નવ છે બી પાંચ છે એટલે નવ વધતા પાંચ કરશું ઓકે ગુણાકારમાં છે એક્સ એક્સ બરાબર ટુ એ નો વર્ગ છે તો અહીંયા ટુ એ વર્ગ વધતા એ બી એ નવ બી પાંચ નવ પાંચ ઓકે જોઈ લઈ બે નો વર્ગ ચાર હવે જોજો વર્ગ નો વર્ગ ઘાતની ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર થાય નિયમ યાદ રાખજો ઘાતની ઘાતનો ગુણાકાર એટલે બે બે ચાર વધતા નવ વત્તા પાંચ થશે ચૌદ અને ચૌદ ગુણ્યા બે ચૌદ દુ અઠ્યાવીસ ટ્વેન્ટી એટ એનો વર્ગ વધતા નવ પાંચ પિસ્તાલીસ ફોર્ટી ફાઈવ અહીંયા આનો આવી ગયો જવાબ જોઈ લઈએ આપણે સાતમો દાખલો સાતમો એટલે કે ક્વેશ્ચન ટુ નો છેલ્લો દાખલો સરસ મજાના બધા દાખલા છે કાંઈ અઘરું નથી આમાં એક સ્ટેપ પહેલા વધારે કરશું
एक्स वाय एक्स वाय जेड वधता काउंस मा ओछा चार लखो एक्स वाय जेड वधता काउंस मा ओछा बे लखो ओछा बे ओके डन हवे शू थो जो, जो आने कही दियो एक्स ओके एक्स वाई जेड ने एक्स माइनस चार ने ए अने माइनस बे ने बी कहेवाना छे हवे ज्यां एक्स छे त्यां एक्स नी किंमत मूको ए छे त्यां ए नी किंमत माइनस चार मूको बी छे त्यां बी नी किंमत माइनस बे मूको सौ प्रथम एक्स वर्ग एटले के एक्स वाई जेड नो वर्ग शेनो तो के एक्स वाई जेड नो वर्ग वधता ए वधता बी एटले के माइनस चार माइनस बे नो सरवाळो माइनस चार वधता माइनस बे गुणिया एक्स एक्स शू छे तो के एक्स वाय जेड वधता ए गुणिया बी ए एटले माइनस चार बी एटले माइनस बे माइनस चार माइनस बे ओके आगर वधिए जोजो एक्स वाय जेड नो वर्ग शू थाय तो के एक्स नो वर्ग वाय नो वर्ग जेड नो वर्ग शू थाशे एक्स नो वर्ग वाय नो वर्ग अने जेड नो वर्ग ओके हवे जोजो ओछे वधते ओछा ओछे ओछे वधता बराबर चार वधता बे करशो एटले थाशे छ मोटो चार छे एन निशानी माइनस छे एटले माइनस प्लस माइनस शू आवशे माइनस सिक्स आवशे ओछा छ बराबर गुणिया एक्स वाय जेड छे एटले पाछळ एक्स वाय जेड तो मूकवाना वधता जोजो अहींया वधता छे एटले वधता मूका ओछे ओछे वधता चार बे आठ एटले शुं आव्युं प्लस आठ आनी साथे साथे क्वेश्चन नंबर टू पूरो थाय छे आशा राखो छुं के तमे एकदम व्यवस्थित रीतना सरस रीतना समझी गया छो मजा आवी होय तो वीडियो ने लाइक करो चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करीने बेल आइकन दबावो तथा आ वीडियो ने तमारा मित्रो परिवार दोस्तों साथे जरूरथी शेर करशो जी फरी मळीशुं एक सरस